जी जय महंत स्वामी महाराज नी जय प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सव नी जय अपनी आ वार्षिक शिबिर ओम शांति 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 ए अंतर्गत अपने आज आखा दिवस ना कार्यक्रम में आ प्रथम सेशन रविवारे सवारे ये आपणे समझी रह्या छीए के अभाव अवगुण लईए अभाव अवगुण में पड़िए एना लीधे आपणो संप तूटे अने संप तूटे एटले अशांति थाय उद्वेग रहे माटे संपनो शत्रु छे अभाव अवगुण। श्रीजी महाराज आ वात खूब सारी रीते जाणता એટલે 273 વચનામૃતે પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી એમના વર્ષોના અનુભવ પરથી એક બહુ સરસ વિશ્લેષણ આપણને સમજાવે છે કે 273 વચનામૃત છે, એમાંથી લગભગ 70 જેટલા વચનામૃતમાં શ્રીજી મહારાજે આપણને અભાવ ગુણ નહીં લેવાની વાત કરી છે। એટલે આ મુદ્દો કેટલો અગત્યનો હશે એનો આપણને ખ્યાલ આવે છે। ભગવાનના મનમાં આ વાતનો મહિમા કેટલો હશે એ આપણને ખ્યાલ આવે છે કે અભાવ ગુણ ન લેવો। એટલે મહારાજે અનેક પ્રકારે આ બધી વાતો કરી છે। સર્પની લાળ સાથે કોઈ ઝેરી સાપની લાળ હોય એની સાથે મહારાજે આ વાત સરખાવી છે વચનામૃતમાં। એટલે પહેલી એ વાત સમજવાની કે જ્યારે ભગવાને આટલી બધી ભારપૂર્વક આ વાત કરી છે ત્યારે એ વાત ખૂબ અગત્યની છે અને એને લઈને આપણી એકતા સંપ તૂટે અને દરેકને અશાંતિ થાય, ઉદ્વેગ થાય, એકબીજાને જોવે તો ઉદ્વેગ થાય, વાત કરવાની કે સાથે સેવા કરવાની વાત તો પછી મંદિરમાં એન્ટર થતા અને જેનો અભાવ ગુણ આપણા હૃદયમાં ઘૂસી ગયો અને જોવે ને પછી એના દર્શનનું સુખ ના આવે, મૂર્તિના બદલે પેલો જ દેખાય, મૂર્તિના બદલે પેલી વ્યક્તિ જ દેખાય એને એવું થાય। એટલે મહારાજે આપણને ના પાડી છે કે અભાવ ગુણ લેવો નહીં, નહીં તો એ સંપ તૂટશે જ। કારણ કે તમે કોઈ વ્યક્તિ વિશે અભાવ લો કે આ વ્યક્તિ મંદિરમાં જ્યારે ઉત્સવ હોય ત્યારે જમવા જ આવે છે, બાકી રોજિંદી રવિ સભામાં આવતો નથી, એવા ધારો કે બોર્ડર લાઈન કેસ ઘણા હરિભક્તો હોય, બને એ આવતે જન્મે કાર્યકર બનશે, આપણે આ જન્મે કાર્યકર બન્યા, ગયા જન્મે આપણે ખાલી ખીચડી જ ખાતા હતા, ખીચડી ખાવા મંદિરે આવતા હતા, એમાંથી વળી આ જન્મે આટલું થયું તો હવે એને આવતા જન્મે થશે, એવી મોટું મન રાખવું, મોટું સમજણ રાખવી। પણ એ આપણા છે, મંદિરમાં આવે છે, ભલે પ્રસંગે ટાણે આવે છે પણ એ આપણા છે એમ સમજવાનું, એવો એક સદભાવ રાખવાનો, મિત્રભાવ રાખવાનો, સુરત ભાવ રાખવાનો, તો સંપ ટકી રહે ને અભાવ ગુણ ના આવે। પણ તમે કહો કે હવે આ તો પરમ દિવસે જ એક કેસ આવેલો, એ કે સ્વામી હું પહેલા મંદિરે આવતો તો હવે હું નથી આવતો। કોઠારી સ્વામીએ પૂછ્યું કે શું કારણ, તો કે સ્વામી જો હું કંઈ એવો દ્રઢ સત્સંગી નથી, અમે પ્રસંગે ટાણે વર્ષમાં 5-7 વખત પ્રસંગે આવીએ, પણ કે અમે એક વખત આવ્યા અને પ્રસંગ પૂરો થયો અને બધા જમતા હતા ત્યારે મને અહીંના એક સારા હરિભક્ત એવું કહ્યું કે તમે જમવાનું હોય ત્યારે જ પ્રસંગે આવો છો, નહીં તો આવતા નથી રવિવારની સભામાં, એટલે કે મને એવું લાગી આવ્યું ને પછી અમે નથી આવતા। તે કોઠારી સ્વામીને 15 મિનિટ એને કથા કરવી પડી, 1-to-1 સમજાવવા પડે કે ભાઈ હવે તમારે ભૂલી જવું, ભગવાનની ઈચ્છાથી કંઈક પ્રસંગ જીવનમાં બની જાય તો આપણે એમાં સવડું લેવું, પેલાનો જરા એનો સ્વભાવ હોય, એ હરિભક્ત થઈ ગયા એટલે કે એનો સ્વભાવ ટળી ગયો છે નહીં, એ બધી વાત કરી ત્યારે 15 મિનિટે રિપેર થયું। કાલ સાંજે પછી પહેલી વાર સભામાં બેઠા હતા અહીંયા, હવે એવું થઈ જાય। એટલે આપણે અભાવ ગુણ લઈએ એટલે સંપ તૂટે, હવે એક આપણે જ ખોયો ને। પણ એ સમજવાનું કે કોઈ સ્કૂલ હોય, નહીં KG થી 12th સ્ટાન્ડર્ડ સુધીની સ્કૂલ હોય તો કોઈ બાળકો KG 1st-2nd હોય, કોઈ 5, 6, 7 ધોરણમાં હોય, કોઈક 10th-12th ધોરણમાં હોય, હવે 10th ધોરણમાં જે છોકરો હોય પેલા નાના છોકરાને જોઈને કે હજી 4th-માં જ છું, પણ અલ્યા એ છોકરો 8 વર્ષનો છે, 9 વર્ષ તો 4th-માં જ હોય ને, તું એટલો હતો ત્યારે 4th-માં જ હતો, એમ આપણે કોઈને કે ખાલી તું સભામાં આવતો જ નથી, તું તો પૂજા કરતો જ નથી, પણ હવે બોર્ડર લાઈન કેસ છે, શરૂઆત થઈ છે, 2-4 વર્ષે કંઈક એક સ્ટેપ આગળ વધશે, બીજા 2-4 વર્ષે એક સ્ટેપ આગળ વધશે, આપણે આપણી જાતનો તપાસ કરો ને, આપણે કેવી રીતે સત્સંગમાં ધીમે ધીમે આગળ વધ્યા,
આજે આપણે પૂજા પાઠ તિલક ચાંદલો આપણે અહીંયા બધા બેઠા છીએ, આપણને બધાને દ્રઢ નિષ્ઠા સત્સંગ બધો સારો છે, તો એ બધું ધીમે ધીમે થયું. માટે હરિભક્તનો અવગુણ લેવો નહીં. પણ જો બોર્ડર લાઈન કેસ હોય ને તમે બોલાવો ચલાવો, થોડું આમ રમાડો જમાડો, પ્રેમથી વાતચીત કરો, આવકાર આપો, તો એને આવવાનું મન થાય. પણ આપણો અભિપ્રાય ને આપણું માનસ એવું છે કે તરત કોકના વિશે અભિપ્રાય આપી દેવાનો. દરેકનો રિપોર્ટ કાર્ડ એટલો ફર્સ્ટ ક્લાસ આપણી પાસે તૈયાર હોય છે ને કે એની વાત નીકળે એટલે તરત રજૂ કરી દઈએ. કોક આપણા વિશે, કોક કોકના વિશે સારી વાત કરે ને કે પેલા હરિભક્ત બહુ સારી સેવા કરી, હા તને એક પ્રસંગની ખબર નથી, પછી હું કહીશ તને. લો આ તમે હસ્યાનો મતલબ શું કે આ વાત સાચી. આપણો મૂળ સ્વભાવ અને 10 વર્ષ જૂની, 12 વર્ષ જૂની, 15 વર્ષ જૂની કંઈક નેગેટિવ વાતો અથવા કંઈક એનો પ્રસંગ સ્વભાવ પ્રકૃતિની વાત હોય એ પાછો આજે કાઢે કે હું એને ઓળખું છું. પણ અલ્યા એ માણસ બદલાણો, આજે એ વાતને 10 વર્ષ થઈ ગયા, તું ભૂલી જા ને તું શું કામ મગજમાં કચરો લઈને ફરસ. અને કોઈ પણ માણસ સુધરી શકે છે, અને તારી નથી ભૂલ થઈ એ કોને કહું, ત્યાં બધી 1000 ભૂલ કરી છે. માટે આવું થોડુંક અંતરદ્રષ્ટિ રાખીને મોટું મન રાખવું જોઈએ. એ ખાનદાની કહેવાય માણસને, સંસ્કાર કહેવાય. અને એવી ખાનદાની અને સંસ્કારમાં ના વર્તી શકીએ તો આપણે માણસમાં ના ખપીએ. શું આખો દિવસ લોકોની નેગેટિવ વાતો કરવાની. પણ યોગીજી મહારાજ કહેતા કે કોકના અભાવ ગુણની નેગેટિવ વાત કરવાની હોય ને એમાં 32 પકવાનનું ભોજન જમતા હોઈએ એટલો આનંદ આવે. બહુ ભૂખ્યા થયા હોય ને આખો અન્નકૂટ તમારી સામે મૂકી દે તો જે અન્નકૂટની બધી ડીશ ઉપર આપણે જે હુમલો કરીએ, અટેક કરીએ, એટલો આનંદ આવે. તો એવું મોટું મન રાખવાનું કે બધા સાચા છે. BAPS સ્વામિનારાયણ સંપ્રદાયનો કોઈ પણ મંદિરનો દરવાજો કોઈ પણ ચડે છે, હી હેઝ મિનિમમ ક્વોલિફિકેશન. કેટલું? યોગીજી મહારાજ એવું કહેતા કે 10,000 વર્ષ સુધી ઊંધા માથે સોપારી ઉપર તપ કરે ત્યારે દાદર મંદિરનો દરવાજો ચડે. કેટલો મહિમા છે બોલો. અક્ષર પુરુષોત્તમના દર્શન એમનામ જીવને નથી થતા. આ રોડ ઉપરથી કેટલાય પસાર થતા હશે પણ એના પુણ્ય ઉદય ના થાય તો અંદર ના આવી શકે. ધેર ઇઝ અ બિગ ડિફરન્સ બિટવીન BAPS એન્ડ એની અધર ઓર્ગેનાઇઝેશન. અહીંયા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ નો દરબાર છે. અહીંયા એમની મરજી હોય, સામે પુણ્ય એટલા ઉદય થયા હોય, ઓનલી હી કેન સ્ટેપ ઇન. બીજા કોઈ ના કરી શકે. દાદર મંદિર એટલે પછી બધા અક્ષર પુરુષોત્તમના મંદિર સમજવાના. 10,000 વર્ષ સુધી ઊંધા માથે સોપારી ઉપર તપ કર્યું હોય એટલું પુણ્ય ભેગું થાય ત્યારે અક્ષર પુરુષોત્તમના દર્શન થાય. હવે હમણાં ચાતુર્માસ આવશે તો કોઈ ચાતુર્માસ ધારો કે ધારણાપણા કર્યા 4 મહિના કોઈ આપણે હરિભક્ત નાના મોટા ભાઈ ભાઈ કોઈએ તો તરત આપણે સભામાં એમનું સન્માન કરી અમને હાર પહેરાવીએ અને સારું બધાને એમાંથી કંઈક થોડી નાની મોટી પ્રેરણા મળે. તો એક 4 મહિના તપ કર્યું અને એકટાણા કર્યા હોય તોય આપણે એનો મહિમા સમજીએ. તો 10,000 વર્ષ સુધી ઊંધા માથે તપ કર્યું હોય તો કેટલો મહિમા છે. એ થોડીક મહિમાની દ્રષ્ટિ રાખવી એટલે આપણને અભાવ ગુણ ના આવે અને એટલે આપણો પછી સંપ ના તૂટે. એ મહિમાની દ્રષ્ટિ રાખવાની. તો આવી રીતે થોડીક સમજણ દ્રઢ કરવાની. એટલે જો આપણને સંપનો મહિમા સમજાણો હોય તો કોઈ દિવસ અભાવ ગુણમાં પડીએ નહીં. સંપનો મહિમા સમજવાનો કે ઇન એની કેસ, એની હાવ, અંડર એની સર્કમસ્ટેન્સીસ, એટ ધ એન્ડ ઓફ ધ ડે, ઇઝી અ BAPS કાર્યકર, ઇઝી અ BAPS હરિભક્ત, ઇઝી અ BAPS સાધુ, ઇઝી અ BAPS બાલબાલિકા, ઇઝી અ BAPS યુવક યુવતી, ઇઝી અ BAPS કિશોર કિશોરી, ઇઝી અ BAPS પુરુષ મહિલા હરિભક્ત, ફાઇન. બસ આટલો જ મહિમા સમજો કે એટ ધ એન્ડ ઓફ ધ ડે એના ચેસ્ટ ઉપર સિક્કો શેનો છે, BAPS, ફિનિશ. એક્સેપ્ટન્સ ટુ ધ ફૂલ, એક્સેપ્ટન્સ ટુ ધ ફૂલ, એ આપણો દ્રષ્ટિકોણ હોવો જોઈએ. તો એવો જે સંપનો મહિમા હોય તો બહુ આનંદ આવે, શાંતિ રહે. એનું કારણ શું? તો ગુણાતીયાન સ્વામી એક સરસ વાત કરતા, ગુણાતીયાન સ્વામીએ મહારાજને કહેલી એક વાત કરીને એમ કરીને યાદ કર્યું. સ્વામી કે મહારાજ આ વાત કરતા
કે એકવાર એક રાજા છે સભા કરીને બેઠા અને સભામાં બધા એમના ઉમરાવ એટલે મિનિસ્ટર્સને બધાને બોલાવ્યા અને એક તીરનો બાથો લઈને બેઠા, એટલે પેલું 8-10-15-25 તીર હોય ને આમ બાંધીને રાખ્યો બાથો. પછી રાજાએ જે સભામાં બળિયામાં બળ્યો હતો એટલે તાકાતવાન હતો એને આગળ બોલાવ્યો કે તીરનો બાથો લઈને આમ બટકાવી નાખતો, તોડી નાખતો. એટલે પેલા એમ બહુ મહેનત કરીને તો પણ તૂટ્યું નહીં. પછી રાજા કે બેસી જાઓ. પછી એમાંથી એક તીર છૂટું પાડ્યું અને ગુણાત્રિયન સાંઈ કે સભામાં જે ફોસીમાં ફોસી બેઠો હતો, એ જમાનાનો આ શબ્દ હતો ફોસી એટલે આપણે સમજવાનું ફિઝિકલી વીક નબળો, નબળા માણસને આગળ બોલાવ્યો કે આ તીર તોડતો. એટલે પેલા તરત આમ તીર તોડી નાખ્યો આમ સાહજિકતાથી. રાજાએ બધા એમના ઉમરાઓ એમના મિનિસ્ટર્સને પૂછ્યું કે તમે કંઈ સમજ્યા? પછી રાજાએ ઉપદેશ આપ્યો. રાજા કે જો તમે બધા સંપીને સાથે રહેશો તો ગમે તેવો તાકાતવાળો દુશ્મન હશે ને એ પણ તમને તોડી નહીં શકે, પણ જો તમે આ તીરના બાથામથી આ એક તીર જુદું પડ્યું એમ તમે જો જુદા પડશો તો સામાન્ય તમારો દુશ્મનને દોષ હશે એ પણ તમને સત્સંગમાંથી ફેંકી દેશે. રાજાએ કહ્યું કે તમારો દુશ્મન જીતી લેશે, એનો અર્થ ગુણાત્યાન સાંઈ કર્યો કે તમારો સામાન્ય દોષ કામ ક્રોધ લોભ મોહ હશે એ પણ તમને સત્સંગમાંથી દૂર કરી દેશે, માટે સંપીને રહેજો. પછી ગુણાત્યાન સાંઈ બોલ્યા કે આમને આમ તમે સાધુ બ્રહ્મચારી પાર્ષદ નાના મોટા ભાઈ ભાઈ બધા સંપીને સત્સંગમાં રહેશો, એકબીજા પ્રત્યે સદભાવ રાખીને, બધા મહારાજના શ્રીજી મહારાજના ઉપાસકો છે એટલે આ બધા BAPS એક પરિવાર એવી ભાવનાથી તમે રહેશો તો ગમે તેવો તમારો બળિયો દોષ હશે ને એ પણ તમને સત્સંગમાંથી કાઢી નહીં શકે, અને જો અભાવ ગુણ લઈને છૂટા પડશો તો સામાન્ય દોષ પણ તમને સત્સંગમાંથી કાઢી મૂકશે. જો આ જંગલમાં સિંહ શિકાર કરે છે, તમે બધા તો અહીં આફ્રિકામાં જંગલોની વચ્ચે રહો છો એટલે આફ્રિકામાં વસ્તી પ્રમાણે એવું કહેવાય કે માણસો પશુ જોડે છે, પશુ માણસ જોડે છે, એવું છે. પણ જો આ સિંહ છે શિકાર કરે છે ને તો 8-10-15 ભેંસો હોય ને ત્યાં સુધી અટેક ના કરે. તમે જોજો એ દૂર બેસી રહે, રાય જોવે, કલાક બે કલાક ત્રણ, પણ એ અટેક ક્યારે કરે? બસ ધેટ ઇઝ ઇટ. એક ભેંસ જો છૂટી પડી અથવા તો હરણનું ટોળું હોય એમાંથી એક હરણ છૂટું પડે, જોયું છે ને આપણે, આપણે વિડીયો ઘણી જોઈ હશે અને ઘણા પ્રત્યક્ષ જોયું હશે, એક એનિમલ છૂટું પડે ને પછી એને અટેક કરે એમ. આ એવું છે, જો સત્સંગમાંથી અભાવ ગુણ આપણે લીધો ને એટલે આપણે, તમને એમ લાગે હું ક્યાં છૂટો પડું, હું તો રવિવારની સભામાં આવું જ છું, હું રોજ પૂજા પાઠ તિલક ચંદ્ર કરું જ છું, ઉત્સવ સમયમાં સેવા કરું જ છું, હું શિબિરમાં આવું છું, પણ તમે અંતરથી છૂટા પડી ગયા કારણ કે તમને આજુબાજુ બેઠેલા 5-10-15-25 હરિભક્તોનો અભાવ છે કે આવો આવો આવો. એ તમે અંદરથી નોખાશો થોડાક સિદ્ધાંતથી, પ્રણાલિકાથી, રીત રિવાજથી, સમજણથી થોડાક જુદા પડ્યા એટલે પછી અટેક આવશે. પછી કામનો, ક્રોધનો, લોભનો, ઈર્ષાનો કોક અટેક આવી જશે ને સત્સંગમાંથી ફેંકી જશે. એ કેવી રીતે બને કે તમને જેનો જીવમાંથી અભાવ હોય ને એને સીધા ધારો કે ભગવાનની ઈચ્છા હોય ને મંદિર કોઓર્ડિનેટર બનાવી દે, નેક્સ્ટ ડે યુ વિલ સ્ટોપ કમિંગ ટુ મંદિર. આવા કેસ સેંકડોની સંખ્યામાં બન્યા છે. તમને જેનો અભાવ હોય ને તમારા ડિપાર્ટમેન્ટ હેડ બનાવી દે, કારણ કે હવે તમને એનો અભાવ છે ને બંને વચ્ચે શું પ્રસંગ બની ગયો એ મુખ્ય અધિકારી વ્યક્તિને ખબર ના હોય, પણ તમને જેનો અભાવ, પણ એ વ્યક્તિ સત્સંગી હોય તમારી જેમને લાયક હોય તો હવે એને હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ બનાવી દે એટલે તમે બીજે દિવસથી એના હાથ નીચે સેવા નહીં કરી શકો, કારણ કે તમને એનો અભાવ છે, તમારી એની જોડે અબોલા છે એટલે તમે તરત કહેશો મારી સેવા બદલી નાખો, તો પછી કહેશે જોઈએ હવે તમને બીજી સેવામાં ક્યાં મૂકવા, એ તરત તમને થશે મારી આટલી કિંમત, મને આવું કહી દીધું કે જોઈએ તમને બીજી સેવામાં ક્યાં મૂકવા. પણ ભાઈ તાત્કાલિક નિર્ણય ના આવે તો આવું ક્યાંય ખરા, એટલો દુઃખ થશે અને સત્સંગમાંથી દૂર થઈ જશો. આવા સેંકડો પ્રસંગો બનેલા છે, સારા સારા કાર્યકરોના બનેલા છે. એટલે અભાવ ગુણમાં નહીં પડવાનું, સંપ તૂટશે અને સત્સંગમાંથી જવાનું થશે. આખો રૂટ મેં તમને બતાવ્યો કેવી રીતે. તમને એમ થાય હું તો ખાલી 2-5 વખત એના વિશે બોલી ગયો, મને ક્યાં કઈ ફેર પડે, હું જો ને સરસ પૂજા કરું છું, રવિવારની સભામાં આવું છું, દર્શન દંડવત કરું છું, રોજ સવારે મારે નિયમ છે કે હું ઘરેથી નીકળું એ પેલા અહીંયા કિસુમુ મંદિરે દર્શન કરીને પછી જ ઓફિસ જઉં છું, મારે બધું સારું જ છે, મારે ક્યાં પ્રશ્ન છે. પણ કોક દિવસ એવો પ્રસંગ બની જશે કે જેનો તમને અભાવ છે, જેના પ્રત્યે અબોલા જેવું છે
એ ક્યાંક હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ બની ગયા, એ ક્યાંક અધિકારી બની ગયા, તમારે એના હાથની જે સેવા કરવાની આવી, અથવા તો એને કંઈક વધારે માન સન્માન મળી ગયું, અથવા તો તમારે એની સાથે કંઈક પ્રસંગ બની ગયો, એમાં ઉપલા અધિકારીએ સેન્ટ્રલ ઓફિસમાંથી એનું ઉપરાણું લીધું, એટ ધેટ ટાઈમ યુ વિલ ગો. એ વખતે પછી સત્સંગ છોડવાનો વારો આવશે. 20 વર્ષ સત્સંગ કર્યા પછી, 40 વર્ષ સત્સંગ કર્યા પછી સેંકડો પ્રસંગો બન્યા છે. માટે આપણે કોઈનો અભાવ ગુણમાં પડવું નહીં. અને એ પણ સમજવાનું કે આ હોસ્પિટલ છે, ડોક્ટર એક જ છે, મહારાજને સ્વામી, પ્રમુખ સ્વામીને મહંત સાહેબ હોય, બાકી બધા પેશન્ટ છે. આપણે બધા પેશન્ટ છીએ. બધા પેશન્ટ હોસ્પિટલમાં સૂતા હોય ખાટલા ઉપર આમ જનરલ વોર્ડમાં, અને એક પેશન્ટ બીજા પેશન્ટને કે જોઈન ચાલતો હોય તો પછી પડે જ ને, શું થયું તને, તો કે ફ્રેક્ચર થયું છે, લપસી ગયો તો કે આ દેખાતું નથી, તો બાજુવાળો પેશન્ટ શું કે, તને શું થયું, તો કે ડાયાબિટીસ, શું આખો દિવસ ખા ખા કરતો હતો કે ગળ્યું, ખબર નથી પડતી આટલું બધું ગળ્યું ખા ખા ના કરાય કે એમ કરીને બધા પેશન્ટ એકબીજાને ગાળો દેવા માંડે. તો ભાઈ સમજવાનું કે બધા પેશન્ટ છે એટલે તો અહીંયા આવ્યા છે, વળી કોકનો પગ લપસી ગયો, કોકને ડાયાબિટીસ થયો છે, કોકને બ્લડ પ્રેશર વધી ગયું, ને કોકને વળી ચલાવતો તો એમાં કંઈક હશે એક્સિડન્ટ થઈ ગયો, ત્યાં શું બધા પેશન્ટ છે, બધા પેશન્ટ છે, ડોક્ટર ત્યાં એક જ હોય. ભાઈ ડોક્ટર એમ કે ભાઈ તમે અંદર ઝઘડો નહીં, બધાએ કંઈક ને કંઈક ભૂલ કરી છે ને કંઈક ને કંઈક પ્રશ્ન થયો છે. એમાં આપણે બધા અહીંયા અક્ષરધામમાં જી નથી ગયા ત્યાં સુધી, બધા આપણા બધામાં, અમારામાં તમારામાં, બેમાં આપણામાં દોષ છે, ખામી છે, સ્વભાવ છે, પ્રકૃતિ છે. હવે પેશન્ટ અંદર અંદર ચર્ચા કરવા માંડે, ઝઘડવા માંડે, તો ડોક્ટર શું કે, મૂરખ છો તમે બધા, તમને ભાન તો છે આ હોસ્પિટલ જ છે, બધા પેશન્ટ જ હોય ને, અહીંયા ક્યાંક બીજાને ગાળ દેવાની, તું લપસી ગયો તો તું વધારે ખાતો તો એમ. અહીંયા આપણે બધા બેઠા એમાં કામ કરો, લોભ મોહ મદ મત્સર આશા તૃષ્ણા અહંકાર ઈર્ષા હોય એ તરફ દ્રષ્ટિ રાખવાની નહીં. પ્રમુખ સ્વામી એક સરસ વાત કરતા, પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે ઢોર હોય ને, ઢોર એને ચાંદુ પડે ને ઘણી વાર, ગાયને ભેંસને, તો કાગડો છે ને ચાંદા ઉપર બેસે, અને જે ઢોરનું વાછડું હોય ને એ ઢોરના આંચળે વળગે, કારણ કે એને ત્યાંથી દૂધ આવે. આ દ્રષ્ટાંત પ્રમુખ સ્વામી બહુ સરસ આપતા કે ઢોરને ચાંદુ પડે તો કાગડો છે ચાંદે વળગે, કારણ કે ત્યાંથી એને લોહી પીવા જોઈએ, અને જે વાછડું હોય એ વાછડું છે એ ઢોરના આંચળે વળગે, કે ત્યાંથી એને દૂધ મળે. એમ હવે તમારે લોહીનું સુખ લેવું છે કે દૂધનું સુખ લેવું છે એ આપણે નક્કી કરવાનું. ઓપ્શન બંને સામસામે જ ઊભા છે. તમે જેનો અવગુણ લો છો એના બે પોઝિટિવ ગુણ છે. કોક રવિવારની સભામાં નથી આવતો પણ હવે રોજ સવારે દર્શન કરી નીકળી જતો, એટલું તો પોઝિટિવ છે. થિંક ઓફ ધ પોઝિટિવ. ઇફ યુ વોન્ટ ટુ રિમેઇન હેપી, ઇફ યુ વોન્ટ ટુ એન્જોય યોર એક્ઝિસ્ટન્સ, ઇફ યુ વોન્ટ ટુ એન્જોય ધ ફ્રૂટ્સ ઓફ સત્સંગ, એવો ભાવ રાખીએ તો અભાવ ગુણમાં ન પડી અને સંપ સચવાઈ જાય. એટલે આ દ્રષ્ટિકોણ થોડા રાખવાના. બીજો દ્રષ્ટિકોણ એ સમજવાનો કે સંપનો બહુ મહિમા છે. સંપનો એટલો બધો મહિમા છે. અત્યારે જો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ છે એ ગુરુપદે બિરાજ્યા, આજે લગભગ 2.5 વર્ષ થયા, એક પણ દિવસ, એક પણ એમનું પ્રવચન, કથા, આશીર્વાદ એમાં આ વાત બાકી નહીં, અવશ્ય આ વાત કરે કે આપણે સંપ રાખવાનો છે. બીજી ત્રીજી ચોથી પ્રકારે આ જ વાત કરે છે. કારણ કે સંપીને આપણે બધા હસતા રમતા સત્સંગમાં સેવા ભક્તિ સાથે કરતા કરતા નીકળી જશું ને તો 30-40-50 વર્ષ સત્સંગમાં આપણા બધાના ક્યાં પૂરા થઈ જશે ને ખબર એ નહીં પડે અને ધામમાં બેસી જવા છે. સંપ રાખીને, મોટું મન રાખીને, જતું કરીને, હળી મળીને, બીએપીએસ એક પરિવારની ભાવનાથી સેવા ભક્તિ કરના ભેગા કરશું ને તો આ સત્સંગમાં 30-40-50 વર્ષ આપણા બધાના ક્યાં પૂરા થઈ જશે ખબર નહીં પડે અને સુખે ધામમાં બેસી જવા છે. તો એ માર્ગ ના લઈએ. એક ભાઈ કૂતરું લઈને જતા હતા ડોગ વોકિંગ કરાવવા જાય ને, કારણ કે બીજી કંપની ફાવતી ના હોય એટલે કૂતરું લેતા હોય. માણસની કંપની ના ફાવે ને પેટ રાખે, બાકી બીજો કોઈ હેતુ હોય નહીં, કે પેટ પ્રત્યે બહુ પ્રેમ હોય એવું નથી. બાકી કૂતરાને પેટ તરીકે રાખે, ભાઈ ચિકનને મારે એટલે કે પ્રાણી પ્રત્યે પ્રેમ છે એવું નથી, પણ એને બીજા જોડે ફાવતું નથી, પેલું કૂતરું સામે આર્ગ્યુમેન્ટ ના કરે, રાગ ના પાડે એટલે મજા આવે, એટલું જ હોય છે. આમાં કૂતરાને ચડાવવા લઈ જતો હતો,
તે ઘર પછી આમ છૂટો મૂક્યો, એ ચાલ્યા કરે, કૂતરું પાછું માડો ઉડતી પાછું ભેગું આવી જાય. તે ઘરે ગયા ને તો પેલો માણસ સ્પષ્ટ ને કૂતરું હાંફી ગયેલું, બહુ હાંફી ગયેલું. નોર્મલી કૂતરાની કેપેસિટી દોડવાની કે ચાલવાની આપણા કરતા વધારે છે, કૂતરું હાંફે જીભ આટલી બહાર કાઢીને. બરાબર, તો માણસ કે આનું આ કેમ થાકી ગયું, હું તો થાક્યો નહીં. પછી એને તપાસ કરીને વિચાર કરીને તો ખબર પડી કે સીધો જ રસ્તો હતો, પણ જેટલી આડી ગલીઓ આવીને કૂતરા એક છોડી નહીં, ગાલીમાં છે એક પાછું જઈને પાછું આવે, પાછું આ ગલીમાં એક જઈને પાછું આવે, એટલે ડેસ્ટિનેશન સુધી પહોંચતા પહોંચતા થાકી ગયું. એમ એકે આડી ગલી આપણે અભાવગુણની છોડીએ નહીં, પેલા હરીશભાઈ તો કે આવા, પેલા મિહિરભાઈ તો કે આવા, પેલા હાર્દિકભાઈ તો કે આવા, પેલા અલ્પેશભાઈ તો કે આવા, પેલા કેતનભાઈ તો આવા, એકે આડી ગલી છોડે નહીં તો ડેસ્ટિનેશન સુધી પહોંચતા પહોંચતા થાકી બહુ જાય, હા પહોંચવું અઘરું થઈ જાય. સંપનો મહિમા આપણે સમજવાનો, સંપનો મહિમા છે ને બહુ જ છે. એટલે હવે આપણે આ બીજો દ્રષ્ટિકોણ શરૂ કરીએ છીએ વાત કરવા માટે, કે સંપ નો મહિમા સમજ્યા તો અભાવગુણમાં આપણે પડીએ જ નહીં. સંપનો મહિમા સમજ્યા હોય તો અભાવગુણમાં પડીએ જ નહીં. યોગીજી મહારાજ વાત કરતા ત્યાં મુંબઈમાં રોજ સવારે આ બધા નવા સંતો થયેલા, કોઠારી સ્વામી ને બધા, આઈ એમ ટોકિંગ ઓફ 1961, 62, 63, એ વખતે યોગીજી મહારાજ આ બધાને સવારના પોરમાં મંગળ પ્રવચનમાં એવી વાત કરે કે જો અહીં મુંબઈમાં છે ને 7 પ્રકારના સુખ છે. પછી ગણાવે કે પહેલું હવાનું સુખ, દરિયા પરથી ફર્સ્ટ ક્લાસ હવા આવે, ઠંડક. બીજું છે અહીંયા ઠાકોરજીના શણગાર આરતી સરસ થાય, કારણ કે મોટું શહેર હોય, વાઘા ને બધું હરિભક્તો ખૂબ સેવા કરે એટલે શણગારના દર્શન સરસ થાય. ત્રીજું, ઠાકોરજીને સમયે થાળ થાય, ઠાકોરજીને સમયે થાળ થાય એટલે કે ભક્તિ સેવા થાય. ચોથું, અહીંયા સંતો ભણે છે એટલે વિદ્યા બહુ પ્રાપ્ત કરે, દેશ પરદેશમાં અક્ષર પુરુષોત્તમનો ડંકો વગાડે એટલે એ પણ મોટું સુખ. પાંચમું, અહીંયા મુંબઈ છે એટલે રાખ રખાવટનું સુખ. છઠ્ઠું, કથાવાર્તાનું સુખ. અને સાતમું, સુરદય ભાવનું સુખ. આમ 7 સુખ ગણાવીને યોગીજી મહારાજ એવું કહેતા કે આ 7મું સુખ છે ને મુખ્ય સુખ છે, એના આધારે આગલા 6 સુખ રહ્યા છે. જો 7મું સુખ સુરદયપણાનું જતું રહે તો આગલા 6 સુખ જતા રહે, એવું યોગીજી મહારાજ કહેતા. એમ આપણને અહીંયા સત્સંગમાં બધાને આપણને બધો આનંદ છે, પણ જો આ સુરતપણું ના રાખ્યું તો બધો આનંદ જતો હશે. ગુણાતીયન સ્વામી બોલ્યા કે સંત હરિભક્તનો અભાવ હશે તો સત્સંગમાં નહીં બેસાય, બેસો તો પણ આનંદ નહીં આવે અને અંતર કોતર્યા કરશે. માટે અભાવની કોઈ વાત હોય, કારણ કે સ્વભાવ પ્રકૃતિ તો દરેકના છે, કોના નથી. કોકના એકના સ્વભાવ પ્રકૃતિ આપણે જોયું હોય અથવા અનુભવ્યું હોય અને એ આપણે મનમાં પકડીને બેસી જઈએ તો લોસ આપણને છે. There are thousands of things and thousands of things happen in life which you have to forget, have to, if you want to happily survive. As simple as that. તેમાં સુરતપણાનું ભાવના રાખીએ, સંપની ભાવના રાખીએ તો આપણે કોઈ દિવસ અભાવ ગુણમાં પડીએ નહીં, અને સંપની ભાવના રાખીએ તો દરેકનું પોષણ થાય, દરેકને આનંદ થાય, દરેકની પ્રગતિ થાય અને એવરીબડી સર્વાઈવ. આ વખતે જે ઓસ્કાર એવોર્ડ મળ્યા હોલીવુડની ફિલ્મને, એમાં એક 7 મિનિટની ફિલ્મને ઓસ્કાર એવોર્ડ મળ્યું. એ 7 મિનિટની ફિલ્મ જે છે ને એમાં કોઈ એક્ટર નથી, કોઈ મ્યુઝિક નથી, કોઈ બેકગ્રાઉન્ડ, બીજો કોઈ વોઇસ નથી, મૂંગી ફિલ્મ છે બોલો, તો એને ઓસ્કાર એવોર્ડ મળ્યો. 7 મિનિટની ફિલ્મ. મને એક યુવકે એની સરસ પ્રિન્ટઆઉટ કાઢી મુંબઈથી હમણાં થોડા દિવસો પહેલા મોકલી કે સ્વામી આ બહુ યુઝફુલ છે, યુ કેન ટોક સમવેર. એટલે મેં એ વાંચ્યું, આના વિશે માહિતી વાંચી. તો એ માહિતી મેં એવું લખેલું કે આ ફિલ્મ એવી છે કે આમ થોડું આમ આછા પ્રકાશવાળી એક રૂમ છે, રૂમમાં છે ને નીચે આમ સ્ટેન્ડથી એક ડિસ્ક આમ મૂકેલી છે, ડિસ્ક અને એકદમ ફેધરવેઇટ ડિસ્ક, અને ડિસ્કના 7-8 ખૂણે એક એક કીડીઓ ઊભી છે, કીડી. હવે આ ડિસ્ક એટલી બધી ફેધર વેઇટ છે ને કે એકાદ કીડી પણ એની મૂવમેન્ટ કરે ને તો તરત હલવા માંડે, કારણ કે બેલેન્સ થોડું ઇમ્બેલેન્સ થવા માંડે. એમાં ભગવાનનું કરણ ઉપરથી સાકરનો કટકો બરોબર વચ્ચે પડ્યો એટલે બધી કીડીઓ જોયો કે આ સાકરનો કટકો છે, કીડીઓ તો તરત સાકરના કટકા તરફ જવા માંડે.
એ તો સાકરનો કોટ એને તો દેખાતો નથી પણ એને સુગંધ આવી જાય. કીડીઓમાં છે ને કીડી કેટલી નાની દેખાય છે, અહીંયા એક પણ નથી દેખાતી. હમણાં સાકરનો કટકો મૂકો તો અડધો કલાકમાં ભેગી થઈ જાય. હા, અકોર્ડિંગ ટુ ધ મોડર્ન રિસર્ચ, કીડીના પગમાં માણસની જીભ કરતા ગળપણને ઓળખવાનો 300 ગણો પાવર છે. 300 times પાવર. એને ઓછામાં ઓછું 1.5 કિલોમીટર દૂરથી ખબર પડે કે આ દિશામાં ગળપણ છે. અને શી વોક્સ. અને માણસ તો આપણે શું કમ્યુનિકેશન કરીએ છીએ, એની પાસે જે કમ્યુનિકેશન સ્કિલ છે, એની પર જે રિસર્ચ હજી ચાલુ છે, એને ખબર પડે એટલે વિધિન હાફ એન આવર તો આખી કમ્યુનિટીને ભેગી કરી નાખે. ખબર છે, જો ખબર છે. અને તમે કીડીઓ ચાલે સામ સામે એકવાર અડે, હા, અડીને પછી આગળ જાય, અડીને પછી આગળ જાય, એમાં તો બધો ડેટા ટ્રાન્સફર થઈ જાય. GPS આખું ટ્રાન્સફર થઈ જાય કે કઈ જગ્યાએ સાકરનો ટુકડો પડ્યો છે, કયા એંગલથી જવાનું, ક્યાંથી જવાનું, જે કંઈ ડેટા ટ્રાન્સફર હોય ને, ટચ કરીને ટ્રાન્સફર. આ તો એટલા માટે વાત કરું છું કે ભગવાને દરેક પ્રાણીમાં એક આઈટમ એવી મૂકી છે ને કે માણસની બુદ્ધિનો ડોળ ઉતરી જાય. પણ માણસ બુદ્ધિથી વિચારતો નથી ને, એટલે અભિમાન રાખે. બાકી નાનામાં નાના પ્રાણીમાં એક એક આઈટમ દરેકમાં એવી મૂકી છે ને, એ આપણા કરતા 100 times એ આઈટમમાં એ એનિમલ પાવરફુલ છે. તે કીડી બધી સેન્સ આવી કે સાકરનો કટકો, એટલે બધાએ મૂવમેન્ટ શરૂ કરી, ક્યાં તો આખી ડિસ્કમ હલવા માંડી. એટલે બધા એના જે લીડર હતા ને, કીડીઓની જે લીડર હતી ને, 8-10 જણ, સ્ટોપ, ડોન્ટ મૂવ. એટલે બધી કીડીઓ ઉભી રહી ગઈ, આમ બેક ટુ યોર પોઝિશન. એટલે બધા પોઝિશનો, કારણ કે થોડાક વધારે આગળ આવી ગયા હતા કોકોસા બાદ, બધા પોઝિશનમાં આવી. પછી એના લીડરે કીધું કે હું ઓકે કહું, યસ સ્ટાર્ટ. એટલે બધા એક સાથે ધીમે ધીમે આ સ્પીડે ચાલવાનું. અને એવું કર્યું એટલે બધા એક સાથે ચાલીને સાકરના ગાંગડા સુધી પહોંચ્યા. બધાએ સાકરનો ગાંગડો એન્જોય કર્યો. કમ્યુનિટી ડિનર, ખીચડી ઉત્સવ, બધાએ સાથે જમ્યા. જમીને બધા ધરાઈ રહ્યા, એમાંથી 2 કીડીઓ વહેલી ધરાઈ રહી. એ લોકોને તો પાછું હું મારા ઘરે પહોંચી જાઉં. એના લીડરે કીધું, ના, તમે બે ચાલવા માંડશો તો પણ આ ડિસ્ક ઇમ્બેલેન્સ થશે ને, આપણે બધા પડશું નીચે. એટલે બાકી બધાએ ખાધું ત્યાં સુધી આ બે જમી રહ્યા હતા ને, તો પણ ઉભા રહ્યા ત્યાં. આવા 100 મેસેજીસ છે 7 મિનિટની ફિલ્મમાં, પણ આપણને લાગુ પડે છે 2 મેસેજ જ હું કહું છું. અને પછી બધા જમી રહ્યા એટલે એના લીડરે ઇશારો કર્યો એટલે બધા ધીમે ધીમે એ જ સ્પીડે આમ ચાલવા માંડ્યા. બધી કીડીઓ ચાલવા માંડી ને પછી પોતપોતાના ડેસ્ટિનેશનમાં પહોંચી ગઈ. આટલી ફિલ્મ છે. પણ એને ઓસ્કાર એવોર્ડ મળ્યો કે ગમે તેવું ટેમ્પટેશન હોય ને, ગમે તેટલા આપણા સ્વભાવ હોય, પણ તમે સંપીને સમજીને કમ્યુનિટીમાં સાથે રહેશો અને હું એકલો લાભ લઈ લઉં એવું નહીં. લેટ અસ ઓલ ગ્રો, લેટ અસ ઓલ પ્રોફિટ, એન્ડ લેટ અસ ઓલ લીવ ટુગેધર હેપીલી, એવી ભાવનાથી રહેશો તો એવરીબડી વિલ સર્વાઈવ હેપીલી એન્ડ હેલ્ધીલી. આ સંપનો મહિમા છે. તો એવો સંપનો મહિમા સમજ્યા હોય તો પછી આપણે અભાવ ગુણમાં પડીએ જ નહીં. અને અભાવ ગુણમાં પડ્યા એટલે સંપ તૂટે, અશાંતિ થાય. કેવા ફેમિલીઝમાં, તમે મફતલાલ ફેમિલીનું નામ સાંભળ્યું હશે. આપણે બધા ગુજરાતમાં રહ્યા ને મોટા થયા એટલે આપણે આ નામ સાંભળ્યું છે, મફતલાલ. એ મફતલાલ જ્યારે આપણે બધા નાના હતા, આપણે અમદાવાદમાં એનું નામ સાંભળેલું, કેટલું મોટું બિઝનેસ હાઉસ. આજે આખો પરિવાર વેરણ છેરણ થઈ ગયો, આખો પરિવાર ખલાસ થઈ ગયો. અમે તો મુંબઈમાં પણ એમના હાઉસમાં ગયા છીએ. નેપિયન સી રોડ ઉપર આજે પણ એ મફતલાલ હાઉસ ઊભું છે. એ પ્રોપર્ટી જે છે ને, ખાલી 5 કે 6 માળનું બિલ્ડિંગ છે, પણ દેટ ઇઝ નેપિયન સી રોડ મુંબઈ. એટલે દેટ પ્રોપર્ટી ટુડે ઇઝ વર્થ 400 કરોડ રૂપીઝ. 400 કરોડની એ પ્રોપર્ટી છે, પણ ખંડેર બંગલો ઉભો છે, આમ રાજમહેલ જેવો બંગલો છે અંદરથી. કારણ કે એક ભાઈ અંદર રહેવા જાય તો બીજા 2 ભાઈ 3 સ્ટે લાવે, પેલો રહેવા જાય તો આ 2 સ્ટે લાવે. એટલા બધા એકબીજા પ્રત્યે ઝઘડા છે, એકબીજા પ્રત્યે અભાવ છે, એટલા એકબીજા પ્રત્યેના કેસ નાખેલા છે, એકબીજા ઉપર કેસ નાખેલા છે. ભાઈ બેન કાકા મામા માસી સસરા જે એકબીજાના કેસ છે, તે કોર્ટ મૂંઝાય છે કે કેટલા કેસ આડાવડા એકબીજા ઉપર નાખ્યા છે. એમાં મફતલાલ ફેમિલીની એક ડોટર છે, એને તો જેન્ડર ચેન્જ કરીને ફિમેલમાંથી મેલ બન્યો ટુ ગેટ ઇનહેરિટન્સ ટુ પ્રોપર્ટી. બોલો ત્યાં સુધી વાત પહોંચી. પણ હવે પછી એને ફિઝિકલ કોમ્પ્લિકેશન્સ બધા ઊભા થયા ને, એ મરી ગયો જે બોલવું, પણ ટૂંકમાં ગયું. બોલો કેટલું ટેન્શન. આજે બધા સામાન્ય લાઈફ જીવે છે,
બાકી ખાલી આ 400 કરોડની પ્રોપર્ટી વેચે ને વધુમાં વધુ 20 જણા એમાં હક દાવેદાર હશે, નાના મોટા 2-4 જણા, 1-2 જણા એમાંથી ખોટા હશે ને 1-2 જણા નાના હશે, પણ 20 જણા ખાલી આ પ્રોપર્ટી વેચી, એ આ એકની જ વાત કરું છું, આવી બીજી 10 પ્રોપર્ટી હશે, બધા સુખે 100-100 કરોડ લઈને બેસે એમ છે. બોમ્બેમાં 5 નોકર ઘરે રાખીને 5 બેડરૂમ હોલ કિચનનો ફ્લેટ સી ફેસિંગ રાખી અને ઘરમાં 2 મર્સિડીઝ રાખીને સવાર સાંજ એન્ટરટેનમેન્ટ ક્લબ અને જીમખાના સિવાય કાંઈ કરવાનું નથી બોલો, પણ બધા દુઃખી વર્તે છે કે ના 400 કરોડમાંથી 300 મારા, બાકીના 100 તમારા 10 વચ્ચે, બધાને આવું જ છે, સંપ નથી અને આખી જિંદગી આવી રીતે રહેવાના છે. બાકી સમજીને ભલે તારો તું ઓછા ભાગમાં આવે, કારણ કે તું ફર્સ્ટ કઝિન છું, તું સેકન્ડ કઝિન છું, તારે ખાલી 2 કરોડ જ આવે, 5 કરોડ ભલે તને 100 કરોડ આવતા જાને, તું આનંદ કર. એવું એક જો સમજણ આવી જાય ને તો 20-20 ફેમિલીને 100 કરોડ રૂપિયા આવે એમ છે. 100 કરોડ એટલે કેવી રીતે રહે? રાજાની જેમ રહે કે નહીં? 20-20 ફેમિલી રાજાની જેમ રહે એમ છે, અને 20-20 ફેમિલી અત્યારે સામાન્ય મિડલ ક્લાસ રહે છે, એમાં 8-10 તો રેન્ટેડ ફ્લેટમાં રહે છે. કોઈને કહેવું હોય તો કહેવાય નહીં કે હું મફતલાલ ફેમિલીનો છું. એક સમયે રિલાયન્સ કરતા એ મોટી ફેક્ટરી હતી, એ મોટું બિઝનેસ હાઉસ હતું. આજે એમનું એમ જો ચાલ્યું હોત જે રીતે ચાલતું હતું, ઇટ વુડ હેવ બીન બિગર ધેન રિલાયન્સ. કુસંપ, સંપ તૂટ્યો, એકબીજાનો અભાવ ગુણ આવ્યો, હવે તો તને દેખાડી જ દઉં, હવે તો તને પતાવી જ દઉં, હવે તો તને તારી ઓકાત દેખાડી જ દઉં, હવે તારી દેખાઈ ગઈ, પતી ગયું બધાનું. ઇફ યુ અટેક સમબડી યુ આર અટેક, સિમ્પલ. જો આટલી સમૃદ્ધિ છે, અઢળક ધન છે, બ્રેન્ડ નેમ કેટલું મોટું છે, 100-100 કરોડ વેચીને દરેક પોતાનો ધંધો શરૂ કરે ને બધાને એન્ટાઇટલ થાય, જેને મફતલાલ નામ વાપરવું એ વાપરજો, જેને જેને જે ધંધો કરવો હોય, પણ આ મોટું બ્રેન્ડ નેમ છે રાખો, રાખજો. અનિલ અંબાણી અને મુકેશ અંબાણી વચ્ચે પ્રશ્ન થયો, પણ બંનેના માતાએ સમજાવી દીધા, 2 જણા રિલાયન્સ નામ વાપરી શકશે, કોઈ એક ઉપર એનો હક નહીં, 2 જણાએ વાપર્યું તો 2 જણા સુખે પ્રગતિ કરી બધી. આ 20-20 જણા મફતલાલ નામ વાપરી શકે એમ છે, અને વાપરે તો બધા 100 કરોડમાંથી, અને 100 કરોડનો પછી પુલિંગ પાવર બહુ વધી જાય હા માર્કેટમાંથી. તમે 100 કરોડ લઈને માર્કેટમાં પડો એટલે 100 કરોડના 1000 કરોડ થતા 10 જ વર્ષ થાય, રૂપિયાના 1 લાખ થતા 25 વર્ષ થાય, પણ 100 કરોડના 1000 કરોડ 5 વર્ષમાં થઈ જાય, 8 વર્ષમાં થઈ જાય, કારણ કે મેગ્નેટ મોટું થઈ ગયું ને એટલે વધારે લોખંડને તાણે. બધી વાત છે, પણ સંપ નથી એટલે ખલાસ થઈ ગયા, અભાવ ગુણમાં પડ્યા એટલે ખલાસ થઈ ગયા. એટલે આ સંપનો બહુ જ મોટો શત્રુ છે અભાવ ગુણ, એમાં પડ્યા એટલે સંપ તૂટે, સમૃદ્ધિ જાય, અસુખ વર્તે, રાત દિવસ ટેન્શન, અને કોઈ રીતે આનંદ આવે નહીં. એટલે એ આપણે અતિશય જાણપણું રાખવાનું. હવે અભાવ ગુણ ન આવે એની માટે આપણે શું કરવું તે એક સમજવાનું. અટેક્સ વિલ નેવર સ્ટોપ, ક્રિએટ યોર ડિફેન્સ સિસ્ટમ. બોલનારા તો કદાચ બોલી જવાના, તમારી ડિફેન્સ સિસ્ટમ સ્ટ્રોંગ રાખવાની તમને શબ્દ લાગુ ના પડે. ગુણાતીયન સ્વામી કહું કે મુક્તાનંદ સ્વામીને શબ્દ આકાશનો ભાગ, એટલે કોઈ શબ્દ બોલે તો આકાશમાં ઇવોપરેટ થઈ જાય, અહીં એન્ટર જ નહીં થવા દેવાનું. આપણું માઇન્ડ તો એટલું વીક અને ચીપ ને, કોઈક આપણી સામે જોતું હોય તો વિચાર આવે કેમ જોતો હશે, લો એ મારી સામે કેમ જોતો હશે એવો વિચાર આવે. હવે એમાં સિમ્પલ છે એનો જવાબ, આંખ છે એટલે જોવે, શું બીજું રડવાનું. બિલાડી તમે જતા હો ડાબી બાજુથી જમણી બાજુ ઉતરે એટલે શું સમજવાનું, જમણી બાજુથી ડાબી બાજુ ઉતરે શું સમજવાનું. લોકો શુકન અપશુકન માને, ડાબી બાજુ જમણી બાજુ ઉતરે તો અપશુકન, જમણી બાજુથી ડાબી બાજુ ઉતરે તો શુકન, એવું નહીં સમજવાનું. આપણી બધી માનસિકતા છે, એટલું સમજવાનું. એઝ યુ આર ગોઈંગ સમવેર, ધ કેટ ઇઝ ઓલ્સો ગોઈંગ સમવેર. તમે જેમ ક્યાંક જાવ છો તો બિલાડી જાય બિચારી, 4 પગો જાય તો ખરી ને, આટલું જ સમજવાનું છે. એટલે માઇન્ડ આપણું છે ને એટલું વીક ને મીન છે ને, એટલે એવો મહિમા સમજવાનો. સત્સંગમાં મહિમાની દ્રષ્ટિ રાખીએ તો કોઈ દિવસ આપણને અભાવ ગુણ આવે નહીં. પ્રમુખ સ્વામી મહારાજનું એક એનાલિસિસ બહુ સુપર્બ હતું. બાપા એક બહુ સરસ વાત કરતા, આખી દુનિયાથી આ બાબતે પ્રમુખ સ્વામી મહારાજનો અભિપ્રાય જુદો હતો, પણ ઇટ ઇઝ એક્સિલન્ટ, બ્યુટિફુલ. તમે જો શાંતિથી વિચારો તો આપણને બહુ જ સમાસ થાય. આખી દુનિયા એમ કહે છે કે મહાભારત દ્રૌપદીજીના લીધે થયું,
દ્રૌપદીજી એવું બોલ્યા કે આંધળા ના તો આંધળા, એવું દુર્યોધનને ટોણો માર્યો એને. એ આપણે પ્રસંગ જાણીએ છીએ. એ દુર્યોધનને મનમાં એમ થઈ ગયું કે મને આવું કહી દીધું ને મારું અપમાન થયું ને આને મારું હવે હું જોઈ લઉં ને આ તે પછી બધું પ્રતિજ્ઞા લીધી ને યુદ્ધ થયું ને બધું મહાભારત થયું. પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે દ્રૌપદીજી ના બોલ્યા તો કોઈક બીજો બોલત, મૂળ દુર્યોધનમાં આત્મનિષ્ઠાની ખામી હતી એટલે પ્રશ્ન થયો. એટલે પ્રમુખ સ્વામી મહારાજ ઓલવેઝ વોન્ટેડ ટુ સે અટેક વિલ કન્ટિન્યુ, આ નહીં બોલે તો તમારા વિશે આ બોલશે, આ નહીં બોલે તો તમારા વિશે આ બોલશે. સત્સંગ સમુદાય તો મોટો છે, તમારું બખ્તર ડિફેન્સ સિસ્ટમ તમારે સ્ટ્રોંગ રાખવાની કે કોઈ ગમે તેવું તીર મારે ઘૂસે નહીં અંદર. દુર્યોધનમાં આત્મનિષ્ઠાની ખામી હતી એટલે પ્રશ્ન થયો ને. એમ આપણે અભાવ ગુણ ના આવે એની માટે આ થોડોક આત્મનિષ્ઠા જેવો સદગુણ કરી રાખો. કે પ્રમુખ સ્વામી મહારાજ ને ઘણા બધા ગાળ દઈ ગયા અજ્ઞાત અવસ્થામાં. પ્રમુખ સ્વામી કે દેહને દઈ ગયા છે ને, ક્યાં આત્માને દઈ ગયા છે? લો તો પછી કોઈ દિવસ અભાવ આવે નહીં. ધારો કે તમારી એક આંખ ના હોય અને કોક એમ કે તને પેલો કહેતો હતો કે તું તો બાળ્યો છું. છું જ ને, નથી એક આંખ તો બાળ્યો જ કે, કેટલું મજા આવે બોલો. પણ કે મને કીધો પણ હવે તું છું તો કે. ધારો કે એને ન કહેવું જોઈએ, એને ન કહેવું જોઈએ, પણ હવે એ બોલી ગયો, એક્સેપ્ટ કરી લે કે ભાઈ છે. દેહભાવ ની દ્રષ્ટિએ એ પણ સમજવાનું કે કદાચ પ્રમુખ સ્વામી કહેતા હતા કે આપણને શબ્દ લાગી જાય છે એનું કારણ આપણને દેહભાવ છે. આપણે આત્માભાવમાં વર્તવાનું કે ભાઈ બોલી ગયા કહી ગયા, આપણે તો આત્મા જ્યાં 70-80 વર્ષનો ખેલ છે, પછી એનો દેહ પડી જવાનો છે, મારો દેહ પડી જવાનો છે, ભાઈ ક્યાં માથાકૂટ છે. ટ્રેનમાં આપણે મુસાફરી કરતા હોય, કમ્પાર્ટમેન્ટમાં ભેગા બેઠો ને 10-11 કલાકની મુસાફરી હોય ત્યારે બે જણા સામસામે અજાણ્યા વ્યક્તિ પરિચય કરીને વાતો કરે ને તો તમને એમ જ લાગે કે આ બે જૂના સગા લાગે છે. આપણને એવા અનુભવ છે ને કે બહુ સારી સારી વાતો કરે, ગુડી ગુડી ટોક્સ બધી, અને પછી પોતપોતાનું સ્ટેશન આવે એટલે ઉતરી જાય. પછી જિંદગીમાં કોઈ દાડો ભેગા થતા જો બધાને ખબર છે. એ એપ્લાય કરવાનું અહીંયા કે ભાઈ આ 70-80 વર્ષનો મનુષ્ય દેહનો ખેલ છે, એમાં આપણે બધા ભેગા છીએ, ટાઈમ આવે ત્યારે બધા પોતપોતાના સ્ટેશને ઉતરી જશે. ટાઈમ આવશે એટલે બધાનો દેહ પડી જવાનો, એમાં ક્યાં કોઈનો અભાવ લીધો દીધો ને એમાં શું રહી જવાનું. એવી થોડીક સમજણ સાંખ્ય ભાવની પણ રાખી તો અભાવ ગુણ આવે નહીં. મહિમાની દ્રષ્ટિ પણ એ રાખવાની. આપણે વાત કરતા હતા ગુણાધ્યાન સાઈન વખતમાં બાલમુકુંદ સ્વામી હતા, એ બાલમુકુંદ સ્વામી જેને કીધું સ્વામી મારે તમને કાનમાં એક વાત કરી, તો ગોડી ગુંગોપાલ સ્વામી એમ કાન ધર્યું, પેલા કાનમાં ગાળ દીધી, જબરી ગાળ દીધી, હશે કોઈ સુરવીર. તો બાલમુકુંદ સ્વામી ના સેવક બાજુમાં બેઠા હતા ને, સેવક સંત, એ સાંભળી ગયા. એ સાંભળી અને બાલમુકુંદ સ્વામી એને તો કીધું તું બોલીશ નહીં અને તું આ વાત સત્સંગમાં કોઈને કરીશ નહીં. બાલમુકુંદ સ્વામીને સેવકે પૂછ્યું સ્વામી તમને પણ કાનમાં ગાળ દઈ ગયો અને ગાળદીને રીતે જતો રહ્યો. બાલમુકુંદ સ્વામી કે ધન ભાગ ધન ઘડી, સત્સંગમાં આવા કહેનારા ક્યાંથી મળે બોલો. આ આપણા આદર્શો છે, ભલે આપણાથી એ રીતે વર્તાતું નથી તમારા ને મારાથી બેથી, પણ આઈડિયલ આદર્શ તો આ વર્તન છે આપણા સત્સંગમાં, એટલું તો આપણને જાણપણું હોવું જોઈએ. કદાચ કોઈક ટોકી ગયો, અપમાન કરી ગયો અને ગાળ દઈ ગયો તો બાલમુકુંદ સ્વામીને એકવાર યાદ કરવા કે આવા મોટા સદગુરુ હતા, એને પણ કોક કહી ગયો કાનમાં તે આપણને પણ કોક કહી જાય. બને તે વખતે બાલમુકુંદ સ્વામી વિચાર્યું એવું આપણે વિચારવાનું, ધન ભાગ ધન ઘડી આવા કેનારા ક્યાંથી મળે લો. એટલે મહિમા સમજ્યા કે મહારાજનો આશ્રિત છે ને, ભલે ને કહી ગયો એમાં શું છે. તો જો આવો થોડોક મહિમા સમજવાનો, એ મહિમાની દ્રષ્ટિ રાખી હોય તો આપણને કોઈ દિવસ અભાવ ગુણ આવે નહીં. બીજું એક વાત, યોગી ગીતામાં આપણે વાંચીએ છીએ, યોગીજી મહારાજે કહ્યું કે જાગા સ્વામી એવું કહેતા કે પર ક્રિયા પારકો આકાર અને પારકા દોષ જીવમાં નાખવા નહીં. આપણે દેશી ભાષામાં શું બોલે છે, ભેંસના શિંગડા ભેંસને માર. કદાચ કોકનામાં દોષ સ્વભાવ હશે તો એ ભગવાનને સંત જોનારા છે, આપણે ક્યાં જોવું. ભગવાન અને સંત જોનારા છે કારણ કે એના ટાળવાની શક્તિ છે. ભગવાન અને સંત પાસે એની સેવા ભક્તિથી રાજી થઈને કોઈક દિવસનો દોષ ટાળશે, ક્યાં આપણે એની જોડે માથાકૂટ છે. આપણે તો સત્સંગમાં આવે ત્યારે જેની સાથે જ્યારે જે સેવા મળી, જે હરિભક્ત સાથે જ્યારે સેવા મળી એની સાથે હળી મળીને સેવા કરી લેવાની, સેવાનો આનંદ લઈ લેવાનો, પ્રેમથી હસીને આનંદ કરીને સમય ગાળી લેવાનો. આપણે એના નેગેટિવ સામે જોવાનું જ નહીં, એની ચર્ચાય નહીં કરવાની.
તમે અહીંયા મંદિરમાં 3 કલાક, ધારો કે અહીંયા પાકોત્સવ હોય, કઈક સરસ સેવા તમને પ્રાપ્ત થઈ, જુદા જુદા વિભાગોની સેવા હોય, તમે સરસ 3 કલાક સેવા પણ કરી અને ઉત્સવ પૂરો થયો, સાંજે કઈક વાત નીકળીને કોઈક જગ્યાએ ફોન ઉપર વાત થઈને તમે કોઈ હરિભક્તને કહો કે બોલો આજે પેલો આવ્યો તો મંદિરે, એ જોતો તો કમ બધા સેવા કરે છે, તોય દૂરથી જતો રહ્યો, એને એટલી ખબર ના પડે કે સેવા કરવી જોઈએ, એને એટલું ના થાય કે અને પાછો ત્યાં જઈને બાકડે બેઠો તો 1/2 કલાક બેસી રહ્યો પણ આવ્યો નહીં. તમે આવું બોલો એટલે સીધું 3 કલાકમાંથી 2 કલાક કટ થાય. આ તો હું એપ્રોક્સિમેટલી એઝમ્પશનથી બોલું છું, આખી એક કટ થઈ જાય. મહારાજ ઉપર બેઠા બેઠા શું જાણે કે મેં તને સેવા આપી હતી, રાજી થઈને તું ભ્રમરૂપ થાય એની માટે. પણ તે પાછું આનો અભાવ લીધો, એને ક્યારે કરાવવી સેવા, શું કરાવવી એ મેં નક્કી કરી રાખ્યું છે, તું શું કામ દોડડાયો થાય એવું મહારાજ ઉપર બેઠા બેઠા કે. વાંધો નહીં, દોડડાયો થયો ને, નેગેટિવ ઉપર સીધા નેગેટિવ માંગે, 3 કલાકની સેવા દૂર જાણી થઈ જાય. એટલે પછી આપણે દેશી ભાષામાં શું કહે છે, હીરો, હા જો ખબર, હીરો ગોગે જઈ આવ્યો. દેશી ભાષામાં આપણે બોલીએ છીએ ને કે ભાઈ હીરો ગોગે જઈ આવ્યો, એટલે પછી આંટો મારી ના આવ્યો, કશું કમાણી તો કરી નહીં, ગોગે જઈ આવ્યો. એટલે કિસુમુ મંદિરમાં પાટોત્સવમાં 3 કલાકની સેવા કરી પણ હીરો ગોગે જઈ આવ્યો, કારણ કે એને અભાવ લીધો હરિભક્તનો. એટલે આમાં બહુ નેગેટિવિટી આવી જાય છે. એટલે ઘણી વખત કોઈક મહેનત કરીને માઉન્ટેનિયરિંગ કરતો અને આમ 10-15 આપણે શું કહેવાય, 2-2.5 હજાર સ્ટેપ ચડે અને પાછો પાછો 1000 સ્ટેપ ઉતરે અને પાછો 500 સ્ટેપ ચડે અને પાછો 700 સ્ટેપ ચડે તો મહિને દાડે કશું મેં મેળ ના આવે, અડધે ના ગયો હોય. મહંત સ્વામી મહારાજ કહે છે કે આ સાપ સીડી જેવું છે, તમે ખૂબ સેવા ભક્તિ કરીને પુણ્ય ભેગું કરી 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 કરીને છેક આગળ ગયા હો અને ખબર છે ને, દરેક સાપ સીડીમાં 97 ઉપર એક સાપ હોય છે. તમે જોજો, દરેક સાપ સીડી હોય ને એમાં 97 ઉપર એક સાપનું મોઢું હોય છે અને સીધું તમને 7 ઉપર લઈ દે. એમ આપણે સેવા ભક્તિમાં એવું થાય છે, સેવા ભક્તિ બહુ કરીને મહેનત કરીને સેવા ભક્તિ આમ આખી રાત જાગીને ડેકોરેશનની સેવા કરી, આખી રાત જાગીને મંદિરની સફાઈ કરી, શિખરથી બધું ધોયું, પાટોત્સવની સેવા, બીજું ત્રીજું બધું કર્યું પણ અભાવ લીધો એટલે 97 થી 3 સીધું 7. એટલે અભાવ ગુણ આવી જાય માટે મહિમાની દ્રષ્ટિ રાખવી. પરમ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી હમણાં એક પ્રસંગ કહેલો કે પ્રમુખ સ્વામી મહારાજ આમ તો એમની આવી બોલવાની પ્રકૃતિ નહીં પણ સાહજિક જ એક પ્રસંગે સાંઈ બાપા બોલ્યા હતા સ્વામી કે અમે પણ સત્સંગમાં બહુ સહન કર્યું છે, હવે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ આ આખી સંસ્થાને સત્સંગના રણીધણી કહેવાય, 1 man ફાઈનલ ઓથોરિટી કહેવાય, આ સત્સંગના સર્વે સર્વા કહેવાય, એમણે પણ કહ્યું કે અમે પણ સત્સંગમાં ઘણું સહન કર્યું છે. શું કોઈ સંતો હરિભક્તો બોલ્યા હોય, એમની ઈચ્છા કંઈક જુદી હોય ને આપણે કંઈક જુદી ઈચ્છાથી આગ્રહ રાખીએ, કેટલા બધા સેન્ટરોમાં મંદિર બાંધકામમાં પ્રમુખ સ્વામી મહારાજની ઈચ્છા કંઈક હોય ને સ્થાનિક ટ્રસ્ટીઓ સ્વામીને ના પડે, સ્વામીના અમારે તો આમ જ કરવું છે તો સ્વામીએ મૂકી દીધું છે, મનગમતું મૂકી દીધું છે, એવા પ્રસંગો પ્રમુખ સ્વામી મહારાજના જીવનના છે. તો પ્રમુખ સ્વામી મહારાજે પણ મનગમતું મૂકી દેવું પડે તો આપણે તો કિસ ખેત કી મૂલી, આપણે તો કીશ કે તો આપણે થોડુંક મોટું મન રાખવાનું, માટે આપણે એ થોડું સહન કરવાની પણ વૃત્તિ રાખવી. અને સહન કરીએ તો આપણે આપણી જાતને ચેક કરી શકીએ કે મેં કથાવાર્તા શિબિર સેવા બધું કર્યું છે તો હું કેટલો ભ્રમરૂપ થયો છું, એ તમારે તમારી જાતને ચેક તો કરવું પડે ને. એનું ચેકિંગ માટે આ એક જ વાત છે, તમે તમારું અપમાન થાય ત્યારે સહન કરી શકો છો, તમારા પ્રત્યે પક્ષપાત થાય ત્યારે સહન કરી શકો છો, તમારા કોઈક અભાવની વાત કરે ત્યારે સહન કરી શકો છો, ચૂપ રહીને શાંતિથી હસતા મોઢે, તમારા પ્રત્યે અભાવ અવગુણ પક્ષપાત હોય, દુઃખ પડે ત્યારે, કોઈ પણ નેગેટિવિટી લાઈફમાં આવે સત્સંગની દ્રષ્ટિએ સત્સંગી દ્વારા, એ વખતે ચૂપ રહી હસતા મોઢે ખમી જાઓ છો, ગળી જાઓ છો અને હસતું મોઢું રાખીને પાછા બીજે દિવસે સેવામાં આવી શકો છો, દેટ ઇઝ ધ ચેક પોઈન્ટ કે તમે કેટલા ભ્રમરૂપ છો. બાકી અત્યારે આપણે સભામાં અત્યારે બેઠા છીએ, કેટલા સરસ બધા આપણે ડાયા ડમરા લાગીએ છીએ અત્યારે સભામાં બેઠા ને, આમ અક્ષરધામની સભા લાગે છે કે નહીં, બધા શાંતિથી આપણે કથા સાંભળીએ છીએ પણ હમણાં ચૂંટ્યો કોકને ખણ્યો હોય એટલે શું
હવે એકબીજાને ખણવાની જરૂર નથી અત્યારે આમને બાજુ. હમણાં જો ચૂંટ્યો આમ ખણ્યો એટલે કે શું, કંઈક અભાવની વાત થાય, કંઈક પેલી વાત થાય, તો તે વખતે તરત સ્વભાવ ઝડકે. એટલે હું થોડો મહિમાની દ્રષ્ટિ રાખી છેલ્લી વાત કહીને આપણે પૂરું કરીએ. અચ્છા ઓકે, કોઠારી બાપા જે ચાલુ રાખવાનું છે, ઇન્સ્ટ્રક્શન્સ ફોલો. એટલે તો જો એક આ સહન કરવાની પણ વૃત્તિ રાખવી અને ભગવાનને પ્રાર્થના કરવી. ભગવાનને આપણે શું પ્રાર્થના કરીએ, એક મને ભ્રમરૂપ કરજો, એનો અર્થ શું ખબર છે, કે મારા સ્વભાવ ટાળજો, પ્રકૃતિ ટાળજો, ભક્તિ સેવા વધારજો. એમ પણ પ્રાર્થના કરવી કે મહારાજ એક વખત મારું સત્સંગમાં અપમાન કરાવજો ને, મને ખબર તો પડે કે હું ભગતજી મહારાજ કરતા કેટલા પર્સન્ટેજમાં છું. એવી પ્રાર્થના થાય બોલો. કાલ પૂજામાં કાલથી એવી પ્રાર્થના કરો કે મહારાજ મારું એક વખત ઇન્સલ્ટ કરાવો સભામાં, સત્સંગમાં, એટલે મને ખબર પડે કે મારામાં કથા વાર્તા અને શિબિર કેટલી ઉતરી છે, હું ભગતજી મહારાજની જેમ વર્તી શકું છું કે નહીં, યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી જેમ વર્તી શકું છું કે નહીં, મને ચેક મારી જાતને કરવું છે. ચેક તો કરવું પડે ને, એટલે આ પણ પ્રાર્થના કરવાની. શું, એકવાર સત્સંગમાં મારું અપમાન કરાવડાવો, હે મહારાજ આવો પ્રસંગ ઉભો કરો. બોલો, થાય હિંમત આવે આ પ્રાર્થના કરવાની? પણ ધીસ ઇઝ યોર ચેકિંગ પોઈન્ટ, ધીસ ચેક્સ આઉટ ટુ વોટ લેવલ યુ આર ભ્રમરૂપ. નહીં તો સત્સંગમાં બધું ગુડી ગુડી હોય ને, સારું સારું, ત્યારે બધાને મજા આવે, માન મળતું હોય ત્યારે આનંદ થાય. એટલે આવી રીતે એ દ્રષ્ટિકોણ પણ રાખવાનો, તો કોઈ દિવસ આપણને અભાવ ગુણ આવે નહીં, કે થોડીક સહન કરવાની વૃત્તિ. બીજો એક અભાવ ગુણ ના આવેનું દ્રષ્ટિકોણ પ્રમુખ સ્વામી મહારાજ શીખવાડતા, આપણે જે દેશી ભાષામાં બોલીએ છીએ કે આંખ આડા કાન કરવાના. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે દેખાય કોકનો અભાવ તો પણ જોવાનો નહીં, કોકનો અભાવ સાંભળીએ, સાંભળવામાં આવી જાય તો પણ બેરા થવાનું. એટલે પ્રમુખ સ્વામી એના પ્રાસાદિક શબ્દોમાં બોલતા કે દેખતા છતાં આંધળા થવાનું, સાંભળતા છતાં બેરા થવાનું. અને હકીકતમાં તો એવું છે, તમે કોકને સ્પષ્ટ ખોટી ક્રિયા કરતા જુઓ ને સત્સંગમાં, તો પણ એ વ્યક્તિ નિર્દોષ હોઈ શકે છે. કોઈ પણ વસ્તુનું બેકગ્રાઉન્ડ આખું પિક્ચર ક્લિયર ના થાય ત્યાં સુધી સ્થૂળ ક્રિયા કોઈ વ્યક્તિની જોઈને તમે એનો અભાવ લો, તો બહુ મોટી ખોટ છે. પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી એક વખત વડોદરામાં પધરામણીએ નીકળેલા, આવી રીતે સવારની કથા 9 વાગે પૂરી થાય, પછી થોડા હરિભક્તોના ઘરે પધરામણી હતી, ઘણા વર્ષો પહેલાની વાત છે. એક સોસાયટીમાં પધરામણી કરીને ડોક્ટર સ્વામી ગારમાં પેસીને બહાર નીકળ્યા અને સોસાયટીના કોર્નર પરથી આમ ફર્યા, ત્યાં કોર્નર પર એક બીજા હરિભક્તનું ઘર હતું, ત્યાં પધરામણી નહોતી, ત્યાં ગયા વર્ષે થઈ ગયેલી હતી. ડોક્ટર સ્વામીની નજર પડી, ડોક્ટર સ્વામી જાણતા હરિભક્ત, યોગીજી મહારાજ આ વખતના જૂના હરિભક્ત, 3 જનરેશનથી સત્સંગ, બહુ જ નિષ્ઠાવાન, એમની સેવા સમર્પણ બધું. ડોક્ટર સ્વામીએ પોતાની આંખે જોયું, એમને પોતાના બંગલામાં બાર વરંડામાં હિંચકા ઉપર બેસીને સિગરેટ પીતા હતા. ડોક્ટર સ્વામીએ નજરે જોયું, પણ ડોક્ટર સ્વામી તો બહુ જ વિવેકી પુરુષ, બહુ જ સંયમી વ્યક્તિ, એટલે કંઈ બોલ્યા નહીં, કંઈ રિએક્શન ના આપ્યું. આપણે હોય તો આપણાથી રહેવાની, આજો આજો આજો, એમ કંઈ ગાડીમાં બીજા 4 બેઠો ને એમ દેખાડી દઈએ, આ જો તો આ હરિભક્ત જો સિગરેટ પીવે છે. અને પાછા 2-4 જણા આપણે વાત કરીએ કે મેં એને સિગરેટ પીતા જો, તો કોઈ હરિભક્ત એમ કે ને કે ના ના એ ના પીવે. મારી સગી આંખે પાછું, તારી આંખ તો તારી સગી જોઈ ને, હવે પાછું એટલું બધું હાઈલાઇટ કરે ને, ટેમ્પરેચર રેઝ કરે, યુ નો સમટાઈમ્સ યુ રેઝ ધ ટેમ્પરેચર, ટેમ્પરેચર મારી સગી આંખ, હવે તું આમ ના કર, હમણાં ગોદો વાગી જશે. મારી સગી આંખે જોયું, તો તારી આંખ તો તારી સગી જોઈ ને, બોલો. તરત જ આપણે કિસુમુ બ્રોડકાસ્ટ ગ્રુપ ઉપર મૂકી દઈએ, બ્રોડકાસ્ટ, વોટ્સએપ બ્રોડકાસ્ટ. અને પાછો કોક હોય તો ગાડી ઉભી રાખ, 1 મિનિટ મોબાઈલ તો પાછો ભેગો હોય, ફોટો પાડ લે. આપણે ફોટો કોઈને બતાવો ના હોય, પણ આ તો એટલા માટે પાડી રાખીએ કે આપણે કોક દાડો વાત કરીને કોક એમ કહે તું ખોટું બોલસ, તો આપણી પાસે પ્રૂફ તો રહે. બોલો, ડોક્ટર સ્વામી તો બહુ સંયમી, બહુ વિવેકી, કશું જ બોલ્યા નહીં, કોઈને કહ્યું નહીં. મંદિરે આવ્યા અટલા દરે, એટલે પૂજ્ય રાજેશ્વર સ્વામી કોઠારી સાહેબને બોલાવીને કહ્યું કે મારે પેલા હરિભક્તને મળવું છે, એને કહેજો ને મને આજે મળી જાય. તો કેટલો વિવેક કહેવાય, આવો વિવેક સત્સંગમાં શીખવો જોઈએ આવા મોટા સંતો પાસેથી.
તમે કોઠારી સ્વામી રોજ વ્યક્તિગત દર્શન અહીંયા બેસે છે ને, તમે બધા હરિભક્તોને પ્રેમથી મળે છે. તમે જોજો, હવે આપણે જેટલા અહીંયા બેઠા છીએ ને, એમાંથી બધા અડધાએ તો એમની સાથે મુલાકાત અને ખાનગી કરી લીધી, અને આપણા અડધાના બધાના પ્રશ્નો જાણે છે, અને કેટલા હરિભક્તો એકબીજાની બે ત્રણ જણાએ ફરિયાદ કરી એ પણ એમને સાંભળી છે, અને પેલા હરિભક્તને બોલાઈને કીધું પણ છે. ગઈકાલે મેં ઓબ્ઝર્વ કરેલું, એ એક હરિભક્ત આવતા હતા, મેં કહું આના વિશે વાત આવી કોઠારી સ્વામીને આજે કરી છે. કોઠારી સ્વામી જેમ દરેકને મળતા હતા એટલા જ પ્રેમથી એને મળી શક્યા. જો આવું મોટા સંતો પાસેથી આ શીખવાનું, ભૂલી જવાનું તરત. ગમે તેમ તો આ બીએપીએસ ના આપણા હરિભક્તો, સંતો, બાળકો, કિશોરો બધા છે. તો ડોક્ટર સ્વામીને પેલા હરિભક્ત મળવા આવ્યા, આવ્યા રૂમ માટે. ડોક્ટર સ્વામી એમના સેવક સંતને કહ્યું તમે બહાર જાઓ. એમના સેવક સંત બહાર ગયા. પેલા હરિભક્તને કહ્યું દરવાજો બંધ કરી દો. દરવાજો બંધ કરીને ડોક્ટર સ્વામી અને પેલા હરિભક્ત બે જ જણા રૂમમાં. પછી ડોક્ટર સ્વામી આજુબાજુ જોયું, કોઈ બારી ખુલ્લી નથી ને? બારી ખુલ્લી નથી, એસી ચાલુ હતું એટલે બારી ખુલ્લી નથી. ડોક્ટર સ્વામી પેલા હરિભક્તને પૂછ્યું કે જો આમ તો હજી મને માનવામાં નથી આવતું, સી ધ વે આવા મોટા સંતો કેવી રીતે વર્તે છે સત્સંગમાં, કેવી રીતે વાતની શરૂઆત કરી કે જો હજી મને માનવામાં નથી આવતું, કોક મને તમારા વિશે આ વાત કરે તો હું તો લેશ માત્ર માનું નહીં, કારણ કે હું તમારા આખા ફેમિલીને ઓળખું છું બે જનરેશનથી. પણ હવે જે મેં નજરે જોયું છે ને આજે, પેલા હરિભક્ત કે સ્વામી કહો વાંધો નહીં. ડોક્ટર સ્વામી કે મેં તમને આજે સિગરેટ પીતા જોયા. આટલી વાત કરીને ડોક્ટર સ્વામી અટકી ગયા. જો કેટલો વિવેક, એ તો આપણે કોઈને વ્યક્તિને મળીએ, હા સિગરેટ પીવો છો, તરત આપણે કહીએ. ડોક્ટર સ્વામી એવું ના બોલે, ડોક્ટર સ્વામી કે મેં તમને આમ પીતા જોયા. કેટલો વિવેક જો, શબ્દ જો, કેટલો કંટ્રોલ ઓન હિઝ વર્ડ્સ. તો કોઈ દિવસ અભાવ ગુણ ના આવે, આવો સંયમ, આવો વિવેક જોઈએ. હરિભક્ત ક્યાં સ્વામી તમે જોયું બરોબર છે, આવું બોલ્યા ને તો ડોક્ટર સાહેબ એવું ના બોલે કે તમે આવા જૂના હરિભક્ત સિગરેટ પીવો છો, એવું એને આમ ઓફેન્ડિંગ લાગે એવું પણ ના બોલ્યા. પેલા હરિભક્ત તરત ખિસ્સામાંથી સિગરેટનું પેકેટ કાઢીને ડોક્ટર સાહેબ હાથમાં મૂક્યું કે સ્વામી આ છે ને આયુર્વેદિક સિગરેટ છે, આ ટબેકોની સિગરેટ નથી. મને છેલ્લા 2 વર્ષથી દમ શરૂ થયો છે, દમ અસ્થમા હોય ને, અને મેં વૈદ્યની દવા કરાવું છું, અને વૈદ્ય મને એક હર્બલ મેડિસિન આપી છે જે મારે એની સ્ટીમ એને બાળવાની અને એની સ્ટીમ મારે ઇનહેલ કરવાની. હવે પછી તપેલીમાં તો મેં થોડા દિવસ ટ્રાય કરી, તપેલીમાં ગરમ કરીને પછી માથે પેલું કપડું ઢાંકીને ઇનહેલ કરું, પણ એમાં બધું વેસ્ટ બહુ જાય છે, એમાં બધું વેસ્ટ બહુ જાય છે. એટલે મને મેં વૈદ્યને કહ્યું કે આવું છે, એટલે વૈદ્ય કહ્યું કે જો હું તો બધાને સિગરેટ બનાવીને આપું છું, પણ આ તો તમે તિલક ચાંદલાવાળા સત્સંગી હતા તો કદાચ તમને ખચકાટ થાય આ કહેતા કરતા. એટલે પેલા કીધું કે આ તો ક્યાં ટબેકો છે, આ તો હર્બલ છે, એટલે આમાં કઈ એવું કઈ વ્યસન તો છે નહીં, મેડિસિન જ છે આ, મને બનાવીને આપો. તો વૈદ્ય કે તો વાંધો નહીં. એટલે કે વૈદ્ય મને બનાવીને આપી કે જો સ્વામી તમે સૂંઘો, એમ કે ડોક્ટર સાહેબ હાથમાં આપી એક સિગરેટ, ડોક્ટર સ્વામી આમ સૂંઘી આગળથી, અને હર્બલ હતી, જરાય ટબેકો નહોતો. પછી ડોક્ટર સ્વામી કીધું એમને કે જો હું સમજી શકું છું, છતાં પણ તમારે છે ને દિવસમાં કેટલી વાર સિગરેટ પીવાની હોય? તો કે સ્વામી 3-4 વખત. ડોક્ટર સ્વામી કે તમારે અંદરની રૂમમાં બેસીને પીવી, કોઈ જોવે નહીં એવી રીતે આ સિગરેટ પીવી, કારણ કે કોઈક જોશે તો એનો અભાવ આવશે, એના મનમાં રહી જ જશે. આ તો ડોક્ટર સ્વામી જેવા પુરુષ હતા એટલે હરિભક્ત બચી ગયા. હા કેવું શબ્દ વાપરું છું, બચી ગયા. ડોક્ટર સ્વામી જેવા પુરુષ હતા ને એટલે હરિભક્ત બચી ગયા. બાકી તો સાંજ સુધીમાં તો આપણે બધા ભેગા થઈને એને સત્સંગમાંથી કાઢી મૂકી, હા કાઢી મૂકીએ, એટલે લોકોના મગજમાંથી એનો ભાવ ઓછો કરી નાખીએ, મનમાં એના પ્રત્યે, બધાના મનમાં એના પ્રત્યેનો સદભાવ ઓછો કરાવી નાખીએ, કાઢી મૂક્યા જેવા જ કહેવાય. તો એવું થઈ જાય આપણા મનમાં. એટલે કદાચ કોકને સ્પષ્ટ રીતે કોકનો અવગુણ જોઈએ તો પણ એ વ્યક્તિ નિર્દોષ હોઈ શકે છે. વિધાઉટ ગેટિંગ ધ કમ્પ્લીટ પિક્ચર ઓફ ધ બેકગ્રાઉન્ડ એન્ડ ધ સિચ્યુએશન, ડોન્ટ જજ પીપલ. પીપલને જજ નહીં જ કરવાના. પરમ પૂજ્ય કોઠારી સ્વામી આપણી સભામાં પધાર્યા છે, આપણે સૌ એમને આવકારીએ છીએ. ડોન્ટ જજ પીપલ વિધાઉટ નોઈંગ ધ બેકગ્રાઉન્ડ, વિધાઉટ ગેટિંગ ધ ફૂલ પિક્ચર ઓફ ઇટ, એઝ સિમ્પલ એઝ ધેટ. તો જો આવા મોટા સંતો પાસેથી આપણને આવું વર્તણૂક જોવા મળે છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ 1984માં યુરોપ પધારેલા, ત્યારે બેલ્જિયમમાં ડોક્ટર શાહને ત્યાં સ્વામીશ્રીનો ઉતારો હતો. ડોક્ટર શાહે કીધું કે સ્વામી
અમે સત્સંગમાં આવીએ છીએ પણ કોઈ હરિભક્તનો અભાવ કે અવગુણ મનમાં આવી જાય ને પછી આખી જિંદગી હરિભક્તને અમે એવા જ જોઈએ છીએ કે આપેલો આપેલો, ક્યારે એના પ્રત્યે આમ સારો સદભાવ વધે એવું ઓછું બને છે. અને તમે તો આખા સત્સંગમાં ફરો છો, દરેકના પોઝિટિવ નેગેટિવ જાણો છો, આપની પાસે ખાનગીમાં પણ વાત થઈ, આપ જાણતા હો, તો આપ કેવી રીતે સદભાવ રાખી શકો છો, દરેકને પ્રેમથી મળી શકો છો? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે ત્યાં ડોક્ટર શાહને ખૂબ સુંદર વાત કરી, આપણે બધાએ હૃદયમાં ઉતારવા જેવી વાત. સ્વામી બાપાએ કહ્યું કે જો કોઈ વ્યક્તિમાં 99 અવગુણ હોય પણ એક ગુણ તો હોય ને, ભગવાન અને સંતની દ્રષ્ટિ એના એક ગુણ ઉપર હોય, એમ આપણે પણ એવો સદભાવ રાખો કે કોઈ હરિભક્તમાં કદાચ અભાવ ગુણ દેખાય પણ એનામાં કંઈક ગુણ તો હોય. આ સત્સંગમાં જે આવતા હોય એનામાં મિનિમમ એટલું તો હોય કે એનામાં અભાવ, એનામાં અવગુણ કરતા ગુણ તો થોડાક તો વધારે હોય, તો જ આ સત્સંગમાં એ ટકી શકે. બાકી આપણા સત્સંગમાં, બીએપીએસમાં, અક્ષર પુરુષોત્તમની નિશ્રામાં અવગુણ વધારે હોય ને ગુણ ઓછો હોય, એ વ્યક્તિ જાજુ લાંબુ સમય ટકી ન શકે. માટે એવો સદભાવ રાખવાનો. એટલે આવી રીતે એ દ્રષ્ટિકોણથી પણ આપણને કોઈ દિવસ અભાવ ગુણ ના આવે. દરેક વ્યક્તિ પ્રત્યે પ્રેમ રાખો, પ્રીતિ રાખવી. મારે કીધું ભગવાન ગુણાતીયન સાહેબ શું કીધું, બે સારા સાધુ અને ચાર હરિભક્ત સાથે શું બે સારા સાધુ અને ચાર હરિભક્ત સાથે જીવ જોડવો. તો એ વાત આપણે શરૂઆતમાં સ્વામી શું બોલ્યા, સત્સંગમાં દરેક સંત હરિભક્ત સાથે જીવ જોડી રહેવું. પછી સ્વામી શું લેવું જોઈએ એમ કરીને પછી ઓછા કરતા કરતા સ્વામી એવું બોલ્યા કે બે સંત ને ચાર હરિભક્ત સાથે. અને એ પ્રીતિ ક્યાં સુધીની? ભગતજી મહારાજને તો પવિત્રાનંદ સ્વામીએ વિમુખ કરેલા, તોય ભગતજી મહારાજે પવિત્રાનંદ સ્વામીને હાથ જોડીને પગ પકડીને કહ્યું કે સ્વામી તમારા વગર રહેવાતું નથી. હવે જેને તમને વિમુખ કરે એને તમે પગ પકડીને આવું બોલી શકો? આ બધા બહુ આદર્શો છે આપણા સત્સંગના. આપણા નજર સમક્ષ તો રહેવા જોઈએ, ભલે આપણે વર્તી શકીએ ઓછું વધતું એ પછીની વાત છે, બાકી આપણા સત્સંગમાં આદર્શ તો છે જ. અને આ કક્ષા આપણે બધાય જવાનું છે. એક છેલ્લો પ્રસંગ કહીને આપણે પૂરું કરીએ કે જો અભાવગુણમાં પડશું તો અશાંતિ તો રહેશે જ. શ્રીજી મહારાજના વખતમાં એક સુજગ્નાનંદ સ્વામી હતા, મોટી ઉંમર થઈ છતાં દેહ પડતો નહોતો, બહુ જ અંતરદ્રષ્ટિ કરી પણ કોઈ ખામી દેખાણી નહીં કે મારી આજ્ઞા ઉપાસનામાં કોઈ ખામી નથી, નિયમ ધર્મમાં કોઈ ખામી નથી, કેમ મહારાજ મને લઈ નહીં જતા હોય? અને 100 વર્ષ કરતા મોટી ઉંમર થઈ ગયેલી, સાથેના સમકાલીન બધા સંતો હરિભક્તો દેહ છોડીને ધામમાં ગયેલા, એટલે કોઈ પણ માણસને વધારે લાગી આવે કે હવે મને ધામમાં લઈ જાઓ. એમાં હકા બાપુ હતા, હકા બાપુ કેટલું છેલ્લા 15 વર્ષ ધામમાં ગયા પહેલા બાપાને જયારે મળે કે બાપા ધામમાં લઈ જાઓ, કારણ કે સત્સંગમાં આવી રીતે સમ સુરદ ભાવ એકતાથી હળીમળીને રહ્યા હોય ને, પછી પોતાની બેચ એટલે સમકાલીન સંતોરી ભક્તો ધામમાં જાય ને પછી એને એમ થાય કે હવે આપણે ધામમાં જઈએ. એટલે પછી સુજગ્નાનંદ સ્વામીને એમ થયું કેમ મહારાજ ધામમાં રોજ પ્રાર્થના કરે? અને મહારાજે પ્રાર્થના સાંભળી અને મારે ગુણાતીયન સાહેબ કીધું કે ભગવાન રાજી થાય, સંત રાજી થાય તો શું થાય, બુદ્ધિ યોગ આપે, કાં તો મોટા સંતનો સમાગમ આપી દે. એટલે ગુણાતીયન સ્વામીને મહારાજે પ્રેરણા કરીને ગુણાતીયન સ્વામી વડતાલથી સમયો કરીને પાછા જુનાગઢ જતા હતા, ગઢડા રોકાણા ગઢડા રહેતા જુના સુજગ્નાનંદ સ્વામી. સ્વામી એમના આસને ગયા, મોટા સંત ઉંમરમાં જૂના વડીલ સ્વામી પગે લાગીને બેઠા. એમને ખબર હતી કે ગુણાતીયન સ્વામી તો અક્ષરનો અવતાર છે, મહારાજનો હૃદયગત અભિપ્રાય જાણનારા છે. એટલે સુજગ્નાનંદ સ્વામીએ દાસ થઈને ગુણાતીયન સાહેબને કહ્યું સ્વામી મારામાં શું ખામી રહી ગઈ છે મને ખબર નહીં, મારો દેહ કેમ નથી પડતો, મને ધામમાં કેમ નથી લઈ જતા મહારાજ? ગુણાતીયન સ્વામી કે હવે તમે મુમુક્ષુ થઈને પૂછો છો અને આ તમારી અંત અવસ્થા છે અને તમને આટલો વલોપાત છે તો અમે તમને વાત કરીએ. તો કે સ્વામી કરો. ગુણાતીયન સ્વામી કે તમારે નિયમ ધર્મમાં કોઈ ખામી નથી, આજ્ઞા ઉપાસનામાં કોઈ ખામી નથી. તો કે સ્વામી તો પછી કેમ ધામમાં નથી લઈ જતા? ત્યારે ગુણાતીયન સ્વામી કે સુજગ્નાનંદ સ્વામી તમારે જયારે જુવાન અવસ્થા હતી ને અધિકાર હતો ત્યારે તમે ઘણા બધા સંત હરિભક્તના મોઢે અપમાન કર્યા છે, અભાવની પણ વાતો કરી છે, એ બધું અત્યારે નડે છે એટલે મારા ધામમાં લેવા નથી આવતા. સુજગ્નાનંદ સ્વામી કે મહા સ્વામી શું વાત કરો છો? તો કે હા કે સ્વામી તો હવે એનો શું ઉપાય? ગુણાતીયન સ્વામી કે એક એક સંત હરિભક્ત જેનું તમે અપમાન કર્યું હોય, સાહજિક બોલી ગયા હોય, એનો અભાવ લીધો હોય, વિચારો, એ બધાને યાદ કરીને એની મનોમન માફી માંગો તો આ દોષમાંથી મુક્ત થાઓ. સુજગ્નાન સ્વામી કે સ્વામી મને યાદ છે એટલું કરું. ગુણાતીયન સ્વામી કે જે યાદ નહીં આવે અમે યાદ કરાવશું. જો આ પ્રગટનો મહિમા, આપણે કહીએ ને પ્રગટથી કલ્યાણ થાય એ આ દ્રષ્ટિ. અભિમન્યુની જેમ 6 કોઠા તોડતા બધાને આવડી જાય, 7મો કોઠો અઘરો પડી જાય. એ 7મો કોઠો દરેક માટે જુદો જુદો હોય, દરેક વ્યક્તિ દીઠ જુદો હોય,
પણ એ ગુણાતીત આપણે અંત અવસ્થામાં સાતમો કોઠો ભેદાવી દે એમનું ઐશ્વર્ય અંતર્યામી પણ સામર્થ્ય બધું વાપરીને, જેમ ભગવાન કૃષ્ણે અભિમન્યુ માટે ધામમાં ગયા પણ અભિમન્યુનો મોક્ષ કર્યો. તો એ સાતમો કોઠો આપણને તોડાવે. તો સુજગનાનંદ સ્વામીએ કીધું કે સ્વામી હા આમ આમ આમ, એમાં ત્રણ ચાર પ્રસંગો યાદ કર્યા. પછી કે સ્વામી હવે તો મને યાદ નથી. તો ગુણાત્યાન સ્વામી યાદ કરાયું. સ્વામી કે અમદાવાદમાં નરનારાયણ દેવની પ્રતિષ્ઠા હતી ત્યારે કોઠારની ચાવી તમારી પાસે હતી અને હરિભક્ત અન્નકૂટ લેવા માટે આવ્યા ત્યારે તમે એક હરિભક્તને આવું બોલ્યા હતા? તો કે હા સ્વામી. સ્વામી કે માફી માંગો. કે સ્વામી એ તો પણ ધામમાં ગયા. સ્વામી કે મનોમન યાદ કરીને ધામ માફી માંગો. વડતાલમાં ફૂલદોલનો ઉત્સવ થયો ત્યારે આવો પ્રસંગ બનેલો ત્યારે તમે આવું બોલ્યા હતા? તો કે હા સ્વામી, માફી માંગો. એમ કરીને સિરીઝ ઓફ પ્રસંગ. ગુણાત્યાન સ્વામી આ બધા પ્રસંગે હાજર નતા પણ અંતર્યામી પણ સામર્થ્ય. અને સ્વામી યાદ કરાવી બધી માફી મંગાવી. પછી ગુણાત્યાન સ્વામી કીધું કે હવે તમે સંપૂર્ણ દોષ મુક્ત થઈ ગયા છો. હવે કોઈ હરિભક્તનો અભાવ અવગુણ કે દ્રોહ થઈ ગયો હોય એ દોષ તમને લાગેલો નથી. માટે હવે સુખે મહારાજનું સ્મરણ કરજો. આજે આઠમનો દિવસ છે. એકાદશીના દિવસે રાજભોગ આરતી પછી મહારાજ તેડવા માટે આવશે અને ધામમાં બેસાડશે. માટે સુખે ધામમાં બેસી જજો. અમે તો જુનાગઢ જઈએ છીએ. એમ કે ગુણાત્યાન સ્વામી બીજે દિવસે જુનાગઢ ગયા અને એકાદશીના દિવસે રાજભોગ આરતી પછી મહારાજ સુજગનાનંદ સ્વામીને તેડવા માટે આવ્યા અને સુખે ધામમાં બેસાડી દીધા. તો જો અનસમયે પણ આવી અશાંતિ ઉપડે, જો સંત હરિભક્તના અભાવગુણ લીધા હોય તો. માટે આપણી આ શિબિર છે ઓમ શાંતિ શાંતિ શાંતિ. તો સંત હરિભક્તનો અભાવ લઈએ તો સેવા ભક્તિમાં પણ આનંદ ના આવે એમની સાથે રહીને ના સત્સંગમાં, અને અન સમયે પણ આ બધું ઉદ્વેગને પમાડે. માટે અભાવગુણમાં ન પડીએ તો સંપ રહે, અને સંપ રહે તો સુખ શાંતિ રહે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.